વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધામાં કેમ છો બધા? આપણે આજે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2 તમે સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ વિશે આપણે ભણીશું. તો સૌથી પહેલા છે સૂક્ષ્મજીવો એટલે શું? તમે કેટલાક સજીવ એવા પણ છે કે જેને આપણે નરી આંખો વડે જોઈ શકાતા નથી, તેને કેવા કહેવાય? સૂક્ષ્મજીવો કહેવાય. તો આપણે સમજીએ, સૂક્ષ્મજીવો કોને કહેવાય? કેટલીક સજીવો એવી પણ છે કે જેને આપણે નરી આંખો વડે જોઈ શકાતા નથી, તેને કેવા કહેવાય? સૂક્ષ્મજીવો કહેવાય. તો કે સૂક્ષ્મજીવો, સૂક્ષ્મજીવોના કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે? તો કે 4 વર્ગોમાં. કયા કયા? તો કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલી લીલી. તો કે વાયરસ પણ સૂક્ષ્મદર્શીઓ હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન એટલે કે અલગ હોય છે. તે માત્ર યજમાન કોષોમાં વિભાજન પામે છે, એટલે કે બીજા નથી. અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે, એટલે કે કેવામાં થશે? પ્રાણીઓમાં વિભાજન થશે. વાયરસની આકૃતિ દર્શાવવામાં આવેલી છે, એટલે વાયરસ છે તો એની આકૃતિ દર્શાવવામાં આવેલી છે. વાયરસ કેના દ્વારા થાય, એટલે વાયરસની આકૃતિ કેવી આવે? તો કે આવી છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે, એટલે કે વાયરસ દ્વારા કહેવાય છે. કેટલાક વિશેષ રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. કેવા? તો કે અછબડા અને પોલિયો બંને કેવા થાય? વાયરસ દ્વારા ફેલાય. ઝાડા અને મલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે, એટલે કે ઝાડા અને મલેરિયા અને કોના દ્વારા થાય? પ્રજીવ દ્વારા થાય. જ્યારે ટાઇફોઇડ અને અક્ષય બેક્ટેરિયા દ્વારા ફેલાય. શું કહેવાય? ટાઇફોઇડ અને ક્ષય એ કેના દ્વારા ફેલાય? તો કે બેક્ટેરિયા દ્વારા. તમે ધોરણ 6 અને 7માં પણ અભ્યાસ કરી ચૂક્યા છે. તો કે કુલકલાક બેક્ટેરિયા, દંડાણ પ્રકાર બેક્ટેરિયા, ક્લેમિડિયમ મોનસ, પાઇપ, સપ્પાયોગમ ગાયરા, અમીબા, પેરામિશિયમ એ કહેવાય પ્રજીવ. અને આવી પછી શું કીધું? ફૂગ કેવી હોય? તો કે બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ, એસ્પરસ, જીલસ. તો પછી તો સૌ જોઈએ તો સૂક્ષ્મજીવો ક્યાં રહે? તો કે સૂક્ષ્મજીવો ક્યાં રહે? તો સૂક્ષ્મજીવો એક કોષીય હોઈ શકે, એટલે કે કેવા હોય? એક કોષ ધરાવતા હોય. જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવ અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ, એટલે કે તેઓ બહુકોષીય હોય સૂક્ષ્મજીવો. તે બરફીલી ઠંડીથી ગરમ પાણીમાં ગરમ પોતાના રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રકૃતિ પર્યાવરણમાં રહી શકે, એટલે કે કેવું હોય? ભેજવાળું વાતાવરણ હોય, ઠંડુ હોય, ઓકે, બરફીલું હોય, પછી ઝરણા હોય, જરા ત્યાં ધરતું હોય, પાણી સતત ચાલુ રહેતું હોય, પછી દલદળિયું હોય ત્યાં વધારે જોવા મળે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે. ક્યાં જોવા મળે? તો કે મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે. કેટલીક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, એટલે કે કેવી હોય? કેટલીક સૂક્ષ્મજીવો એ કેવો હોય? અન્ય સજીવો પર આધાર રાખતા હોય, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. પછી સૂક્ષ્મજીવો અને આપણે, તો કે સૂક્ષ્મજીવો અને આપણા, તો કે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. એટલે કે આપણા શરીર માટે કેવા હોય? અમુક લાભદાયક હોય અને અમુક હાનિકારક, એટલે કે રોગકારક હોય છે. ચાલો આપણે તેના વિસ્તારથી અભ્યાસ કરીએ, એટલે કે શું કર્યું? તો કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે થાય? ઉપયોગી સૂક્ષ્મજીવો, તો કે સૌથી પહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો કયા કયા હોય? તો કે સૂક્ષ્મ
દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે શું થાય છે, સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો પર્યાવરણને કેવું રાખવા માટે, સ્વચ્છ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, તો એમાં શું શું હોય, તો કે શાકભાજીના છાલ, પ્રાણીના અવશેષ અને મળ વગેરે હોય છે. નું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. કેવું, બિનહાનિકારક અને ઉપયોગી બેક્ટેરિયા દ્વારા. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે. આગળના ચેપ્ટરમાં જો ભણી ગયા કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે શું કરવું પડે, તો કે નાઇટ્રોજનના અણુ ઉમેરવો પડે. પછી બીજું છે દહીં અને બ્રેડ બનાવવા, તો કે કોનામાં ઉપયોગ થાય છે, દહીં અને બ્રેડ બનાવવા. ધોરણ 7માં આપણે અભ્યાસ કરી ચૂક્યા કે દહીંમાં શું થાય, દૂધનું દહીંમાં રૂપાંતર થાય. રૂપાંતર કરવું હોય તો એના માટે શું જરૂરી છે, બેક્ટેરિયા આધારિત બેક્ટેરિયા દ્વારા થાય. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. કેવા હોય, સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે. તો કઈ બેક્ટેરિયા હોય છે, તો લેક્ટોબેસિસ નામના બેક્ટેરિયા એ ઉપયોગી હોય છે. તે દૂધને વૃદ્ધિ પામે છે અને તેનું દહીંમાં શું કરે છે, ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ અખંડ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોમાં ઉપયોગીમાં સહાયતા કરે છે. એટલે કેવું આપણને તેમાં, તો કે બેક્ટેરિયા રહ્યું એ ચીજ છે, અથાણું છે અને ખાદ્ય પદાર્થોમાં કેવું કરે આપણને ઉપયોગી. રવા ઈટલે અને ભટુરે વગેરે એક મહત્વપૂર્ણ સંગઠક દહીં છે, એટલે કે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શોષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. એટલે શું થાય, તો કે ઈસ્ટ રહે એ ઝડપથી વિભાજન પામે છે અને શોષણ દરમિયાન શું થાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછી મોટું વાયુ બહાર કાઢે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. એટલે કે ગેસના પરપોટા હોય એવું કરે મેંદાનું લોટ વધારે. બ્રેડ, પેસ્ટ્રી અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગોમાં ઈસ્ટનો ઉપયોગ આધારભૂત છે. એટલે કે ઈસ્ટનો ઉપયોગ શેના માટે થાય છે, બ્રેડ, પેસ્ટ્રી અને કેક બનાવવા માટે. પછીનું છે સૂક્ષ્મજીવો વ્યાપારી ઉપયોગ. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ, તો મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગર, એસિટિક એસિડ ના ઉપયોગમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એટલે વિનેગરનો ઉપયોગ થાય, સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક સંક્રમણ ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવા માટે, એટલે કે આનું ઉત્પાદન કરવા માટે આલ્કોહોલ એટલે દારૂ થાય. આ સુગંધ આલ્કોહોલની છે, જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પાદન ઉત્પન્ન થાય છે. એટલે કે શું થશે, આપણે જે ખાંડ ઈસ્ટ હોય એનું ખાંડ દ્વારા શું કરીએ છીએ, આલ્કોહોલમાં ફેરવીએ છીએ, તો એનું શું થશે, જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનિસિલિયમ નું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ પણ અન્ય એન્ટીબાયોટિક્સ ની ગોળીઓ અથવા કેપ્સ્યુલ આપે. એટલે શું કરે છે, આપણને ઇન્જેક્શન આપે અથવા તો શું કરે છે, આપણને ગોળીઓ આપે છે. આ ઔષધિનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. એટલે કેવો હશે, સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નાશ કરે છે અને તેમની વૃદ્ધિ અટકાવે છે. એટલે કે જે બીમારીઓ હોય સૂક્ષ્મજીવો એ કેવું કરે, એનો અટકાવે અને વૃદ્ધિ કરે છે. આ પ્રકારના ઔષધિને એન્ટીબાયોટિક્સ કહે છે. એટલે કે શું કરે, આપણા શરીરમાં એન્ટીબાયોટિક
સામાન્ય રીતે સ્વરૂપે ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી શકે. એન્ટીબાયોટિક્સ શું કરવામાં આવે, ઉત્પાદન કરવામાં આવે, જેને અનેક રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં પાલતુ પ્રાણીમાં તેમજ મરઘાના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમાં થાય તેમના આહારમાં એન્ટીબાયોટિક ખેડવામાં આવતી પણ જોવા મળે, જેનો ઉપયોગ સૂક્ષ્મ પશુઓના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા છે. એટલે સૂક્ષ્મજીવોનું સંક્રમણ હોય એ કેવો રોકવા માટે તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એટલે વનસ્પતિઓમાં કેવું કરવાનું, રોગ નિયંત્રણ માટે કરવામાં આવે. તો રસી તો અત્યારે સૌથી વધારે ચર્ચામાં હોય તો કે રસી, બરાબર. તો કે રસી શું કામ હોય, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે. એટલે કે આપણા શરીરમાં શું થાય, એન્ટીબાયોટિક ઉત્પન્ન થાય. શરીર એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે એન્ટીબોડી વડે તેનું સામે કેવી રીતે લડત આપી શકાય, તો કે લડત આપી શકાય એ પણ. જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને પણ સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો તે શરીરના કોષોને તેની સામે લડત આપવામાં એન્ટીબાયોટિક કરીને હુમલા કરતા બેક્ટેરિયાની જો કરે અંદર નષ્ટ કરે. એટલે કે એન્ટીબાયોટિક બનાવે તો શું થાય શરીરમાં, તો કે આપણને જે બીમારી થવાની હોય સંભાવના કેવી રીતે જાય, ઘટી જાય. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. એટલે કે એક વખત બની ગયા આપણા બોડીને તો શું થાય, હંમેશા માટે બનેલા રહે છે. તથા રોગપ્રતિકાર રોગકારક સૂક્ષ્મજીવોથી પણ આપણને બચાવે છે. એટલે કે બીજા રોગો હોય એના દ્વારા પણ બચાવે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે, એટલે કે કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, ભમરા જેવા રોગો દ્વારા શું કરાય, રસી દ્વારા અટકાવી શકાય છે. અત્યારે તો સૌથી વધારે ચર્ચામાં હોય તો કયો, કોરોનાની, કોરોનાની રસી સૌથી વધારે ચર્ચામાં. તમારા બાળપણમાં પણ તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. એટલે કે શું, આપણે નાના હોય ત્યારે શું કરે, રસી આપણે મૂકાવે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરો કરી શકો છો, તો કે કરી શકશો કે નહીં, એના વિશે છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. એટલે કેવી હોય, આપણને સુરક્ષાની આવશ્યકતા રહેલી હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે, એટલે કે નજીકની હોસ્પિટલો હોય ત્યાં કેવું હોય, ઉપલબ્ધ હોય. બાળકોને પોલિયાથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોની રસીકરણ માટેનું વિજ્ઞાન પણ તો જોયું જ હશે. એટલે કે શું કર્યું, પોલિયોમાં સૌથી વધારે બાળકોમાં જોવા મળતો હોય છે, બરાબર. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતો પોલિયો અને ટીપા એક રસી જ છે. કેવું છે, રસી છે. આજકાલના સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓ અનેક રોગોથી બચી શકાય. એટલે શું કહેવું, શું થાય, સૂક્ષ્મજીવોનું અત્યારે ઉત્પાદન કરવામાં મોટા પાયે, અને પછી શું થયા પડે, મનુષ્યને અને પ્રાણી જેમ કેવો થાય, રોગથી બચી શકાય. તો કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કઈ રીતે કરી શકાય, કોના દ્વારા, તો કે સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવો દ્વારા. તો કેટલાક બેક્ટેરિયા, તો કે નીલ, હરી હરિતકીટ વાતાવરણમાં લયેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે કે શું થાય, બેક્ટેરિયા નાઇટ્રોજનનું વાતાવરણમાં કેવું કરે, સ્થાપન કરે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે, અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં કેવો થાય, વધારો. બેક્ટેરિયા એ શું કરે, ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે અને ભૂમિને કેવી બનાવે, ફળદ્રુપ બનાવે છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કરે છે. એટલે કે શું કરાય, જૈવિક નાઇટ્રોજન સ્થાપના. તો કે નાઇટ્રોજનની સ્થાપનાના શરીરમાં એટલે કે નીલી હરિત લીલું હોય તો એ કેવું હોય, તો કે આવી આકૃતિ હોય. એમ કેવું કરે, નાઇટ્રોજનનું પ્રમાણ કેવું હોય, વધારે. પછી એમ હોય તો કે પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકશો, સૂક્ષ્મજીવો દ્વારા. તો શું કીધું, આમાં પ્રવૃત્તિ કહેતી કે બે પૂરા લઈને તેમ પ્રત્યેક માટીની અડધી ભરી દો, ભરી દો. એટલે કે શું કરવાનું, ભરી દો. એ અને બી નામ નિર્દેશ કરો. એટલે કે શું કરવાનું, બે પૂરા જ લીધા હોય એને શું કરવાનું, એકને એક નામ આપો, એકને બી આપો. એકમાં શું કરવાનું, પૂરામાં વનસ્પતિ કચરો ભરો. શું કરવાનું, વનસ્પતિ કચરો. બીમાં શું કરવાનું, પોલિથીનની કોથળીઓ ભરવાની. બીજામાં
ખાલી બોટલ તથા પ્લાસ્ટિકની તૂટેલા રમકડા વગેરે ભરો, તેને એક બાજુ રાખી દો અને 3-4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરવાનું. શું થયું એના તો એ શું તમને બંને કુંડાની વનસ્પતિઓ કોઈ ભેદ જોવા મળે છે? હા તો કેવો હોય જોવા મળે ને, કેમ જો હા હોય તો તેનો ભેદ જોવા. તો તમે જોયું હશે કુંડા એમાં વનસ્પતિ કચરાનું વિઘટન કરી રહ્યું છે. આ કેવી રીતે? સૂક્ષ્મજીવોરિયા એ વનસ્પતિ કચરાનું વિઘટન કરી અને કુદરતી ખાતરમાં મૂકી દે છે. એટલે સૂક્ષ્મજીવોરિયા એ શું થાય? વિઘટન થાય. વિઘટન થાય તો પોતાના કચરામાં રૂપાંતર થઈ જાય. આ પ્રક્રિયામાં બને પોષક દ્રવ્ય વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. શું થાય કે ફરી વખત ઉપયોગ કરવામાં આવે. શું તમે ધ્યાનમાં આપ્યું કે કુંડા બીમાં પોલિથીન થયેલી કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડાઓ કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું છે? તો તે જોવા મળ્યું. એમાં પરિવર્તન બીમાં છે, બી આપણે બોલી તો એમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું છે કે નહીં? સૂક્ષ્મજીવો તેના પર ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતર કરી શકતા નથી. કેમ? એ કેવો ઘન કચરો એટલા માટે. તમે અવારનવાર જમીનની પર ચડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોને મોટા જથ્થો જોયો છે. શું જોયું છે? કાર્બનિક જથ્થો. તમે જોયું હશે કે કેટલીક સમય પછી લુપ્ત થઈ જાય છે. એટલે કેવા થાય? કેટલાક સમય પછી એ લુપ્ત જોવા મળે. તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરો તથા મૃત પ્રાણીઓના સરળ પદાર્થોમાં કેવું ફેરવે છે. એટલે કેવું થઈ જાય? એનું રૂપાંતર થઈ જાય છે. આપણને જોવા મળે આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોનું વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને કેવું કરી શકાય? શુદ્ધ કરી શકાય. એટલે કે એનું પછી શું કીધું? હાનિકારક સૂક્ષ્મજીવો કયા કયા હોય? તો એના માટે તો હાનિકારક સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. એટલે કેવા? અને કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિનો રોગો ઉત્પન્ન કરે છે. એટલે કે કોના? મનુષ્યો પ્રાણીઓ અને વનસ્પતિઓનો કેવો રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરવાના આ સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. એટલે કેવા કહે? રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક કપડાં તેમજ ચામડીની અનેક વસ્તુઓને બગાડે છે. એટલે કે કેવું થાય? ચામડીનું બગાડે. પછી શું કીધું? મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો કયા કયા હોય? તો એ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાથી, હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં કેવો થાય? પ્રવેશ થાય. કોના કોના દ્વારા? ખોરાક દ્વારા, પીવાલાયક પાણી દ્વારા અને હવા દ્વારા. આપણે જે શ્વાસ લઈએ છીએ એના દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી તે રોગ ફેલાય, રોગોનો ફેલાવો થઈ શકે. એટલે કે શું થાય? રોગોનો ફેલાવો થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો કે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા, એટલે કે આપણે કોઈ સંપર્ક દ્વારા આવે તેને કેવો કહેવાય? ચેપી રોગ કહેવાય. એટલે કે એકબીજાના સંપર્કમાં આવીએ તો એને શું કહેવાય? ચેપી રોગ કહેવાય. આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, શીતળા, અગ્નિક્ષય એટલે કે ટ્યુબરક્યુલોસિસ. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મબંધુઓની સાથે હજારો રોગકારક વાયરસમાં શું થાય? રોગના સંભવને અને શું થાય? આપણા શરીરમાં પ્રવેશે. એટલે કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોનું વાહક કાર્ય કરે. એટલે શું કરે? વાહન કરતા હોય. ઘર માખી તેનું એક ઉદાહરણ છે. એટલે કે ઘરની માખી હોય એ શું થાય? એક અગત્યનું ઉદાહરણ. માખી કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસે છે. એટલે કે રોજ આપણને શું થાય? એ જે ગામનું કાપડા માટે છે હાનિકારક હોય એ શું થાય? આપણા શરીરમાં પ્રવેશે. કે એમાં સૌથી પહેલા છે તો કે માટે આપણને શું જવાબદાર છે? ઉદાહરણ, જે પણ વ્યક્તિ પ્રદૂષિત ખોરાક ખાય છે તેને બીમાર પર પડવાની સંભાવના કેવી રીતે બની જાય? એટલે કે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા કેવો રાખવો જોઈએ? ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરના
ના મચ્છર છે તેનું અન્ય એ શું કર્યું કે એક ઉદાહરણ છે. જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે, એટલે કે મલેરિયાનો શું થાય વાહક છે, તો કે કયો હોય, માદા એલિફેન્ટ મચ્છર તો કે આવું હોય. બધા મચ્છર પ્રાણીજન્ય પ્રજનન કરે છે, એટલે કે બધા મચ્છરો જે એટેક કરે પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા કરેલું રાખવું ના જોઈએ, એટલે કે એક જગ્યાએ ભેગું કરીને રાખવું ના જોઈએ. કુલર ટાયરો તેમજ ફૂલદાણીઓ વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દેવું, કેવું એકત્રિત થવા દેવું ના જોઈએ. એટલે કે પાણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતી રોકવી જોઈએ. જેમાં ઉપાયોની યાદી બનાવવામાં આવી છે. તો સૌથી પહેલાં શું છે, તો કે માનવ રોગો કયા છે, રોગકારક સૂક્ષ્મજીવો કયા છે, ફેલવાની રીત અને બચાવવા માટેના સામાન્ય ઉપાયો કયા છે. તો એમાં સૌથી પહેલાં ટ્યુબરક્યુલોસિસ છે, તો એને રોગ સૂક્ષ્મ કયા હોય, તો બેક્ટેરિયા. કોના દ્વારા ફેલાય, હવા દ્વારા. તો કે દર્દીના સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓ અલગ રાખવા, એટલે કે શું કરવાનું, અલગ રહેવાનું. દર્દીઓની વ્યક્તિગત વસ્તુઓને અલગ રાખવા, એની વ્યક્તિગત હોય પીવાની, ધારો કે ગ્લાસ છે, જમવાનું પાણી છે, એ વાસણો કેવા રાખવા જોઈએ, અલગ રાખવા જોઈએ. પછી કોરી અછબડા અને પોલિયો એ બી કેવા થાય, વાયરસથી ફેલાય વૃક્ષો. અને ફેલાવાની રીત કઈ હોય છે, તો કે હવા આદાને સંપર્કમાં આવતા અને પાણી દ્વારા ફેલાય. પછી માનવ રોગમાં શું થાય, તો કે કોલેરા કોના દ્વારા ફેલાય, તો કે બેક્ટેરિયા. કોના સૂક્ષ્મજીવો કયા હોય, તો કે બેક્ટેરિયા. અને ફેલાવાની રીત શું હોય છે, પાણી અને ખોરાક. અને બચાવવા માટે શું કરવું પડે, વ્યક્તિગત શું રાખવું પડે, સ્વસ્થ રાખો તેમજ તે મોટા માટીની સારી પીવો કેળવવાની, શું કરવાનું, કેળવવાનું. યોગ્ય રીતે રાંધેલા ખોરાકમાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. શું કરવું પડે, ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી જોઈએ. ટાઇફોઇડ બી બેક્ટેરિયા અને પાણી દ્વારા ફેલાય, એ જ છે. પછી માનવ રોગમાં શું છે, મેલેરિયા રોગ સૂક્ષ્મજીવો કયો હોય, તો પ્રજી ફેલાવાની રીત મચ્છર દ્વારા ફેલાય, કોના માદા એટલે કે નાના મચ્છર દ્વારા. બચાવની રીત શું હોય, મચ્છરદાનીનો ઉપયોગ કરો, મચ્છરદાનીનો લગાડ વગાડો, કીટનાશકનો છંટકાવ કરો, આજુબાજુ ભરેલા પાણીઓને દૂર કરી મચ્છર પ્રજનન કરો, અટકાવવાના તો શું કીધું, મનુષ્યમાં થતા કેટલાક રોગ તેના દ્વારા ફેલાવ, તેનો ફેલાવો થાય છે. તો એમાં પછી શું છે, તો કે પ્રાણીઓ રોગકારક સૂક્ષ્મજીવો, તો કે પ્રાણીઓમાં કેવા હોય સૂક્ષ્મજીવો, તો કે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જે રોગકારક નથી, પરંતુ બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સિસ મનુષ્ય તેમજ ઢોરમાં થતો રોગ છે. કયો, એન્થ્રેક્સ. તેઓ ઘરે પહોંચીને તેને ઉમટી થવા લાગી
તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, શું તેવું તેને ઉલટી ખબર લાગી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાકૃત ન થવાના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું. વિષાકૃત એટલે વિશ્વ ધરાવે, વિશ્વ ખોરાક વિષાયુક્ત પણ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. એટલે કે કેવો હોય, દૂષિત હોય ખોરાક એ ખાવાથી થાય છે. ક્યારેક ક્યારેક વિષાકાર પદાર્થો ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો હાથ તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમારી થઈ જાય. એટલે કે થાય છે, શું થાય, ગંભીર બીમારી થવાની સંભાવના રહે તો કે મૃત્યુ પામવા પણ થઈ, મૃત્યુ પણ થઈ શકે છે. તો પછી એ ખોરાકની જાળવણી કોના કોના દ્વારા કરી શકો, તો એમાં સૌથી પહેલા છે શું કે રાસાયણિક પદ્ધતિ. તો કે રાસાયણિક પદ્ધતિ દ્વારા કોણ કરી શકાય, તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું કરતા ખાદ્ય તેલ વપરાય છે. એટલે કે મીઠાનું અને ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે માટે તેની જાળવણી સારા પદાર્થો કહે છે. એટલે કે શું જાળવણી દ્વારા જે પદાર્થ જાળવણી માટે પદાર્થો વપરાય એને શું કહે, જાળવણી સારા પદાર્થો કહે છે. ખાતાણું બનાવવા માટે મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં, ઉપયોગ સૂક્ષ્મજીવોના અટકાવવાના આક્રમણ અટકાવવા માટે થાય છે. એટલે કે શું થાય, આક્રમણ એટલે કે એના પર અસર કરતા રોકવા માટે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાપાઇસ સલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટર છે. તેઓ ફળો જામ ફળોના જામ તથા રસને પણ બગાડતા અટકાવે છે. ફળોને બગાડતા અટકાવવા માટે કઈ કયા રસાયણનો ઉપયોગ થાય છે, સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાપાઇસ સલ્ફાઇડ નામના રસાયણનો ઉપયોગ થાય છે. તો કે મીઠા પછી ન છે, એટલે મીઠા દ્વારા જાળવણી કઈ રીતે કરી શકો, લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. કોની દ્વારા મીઠા, કોના દ્વારા, માછલી જાળવણી માટે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે. કેવું આવા કરવામાં આવે, સૂકા મીઠાથી શું કરવામાં, ઢાંકી દેવામાં આવે. મીઠાનો ઉપયોગ કરી આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. કરવામાં આંબલી જાળવણી માટે. પછી શું, શર્કરાની મદદથી જાળવણી, કે શર્કરાની મદદથી કઈ રીતે જાળવણી કરી શકાય, જામ જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરાનું ભેગું પ્રમાણ ઘટાડે, શું કરે, શર્કરા લઈ ભેગું પ્રમાણ કેવું કરે છે, ઘટાડે, જે ખોરાકને પ્રદૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિનું નિયંત્રણ કરે, નિયંત્રણ કરી દે. પછીનું છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, એટલે કે તેલ અને વિનેગર દ્વારા કેવી રીતે જાળવણી કરે, તો કે તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. શું કરવા, અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં વૃદ્ધિ પામે છે. શું થાય, બેક્ટેરિયા તેની હાજરીમાં, કોની હાજરીમાં, તેલ અને વિનેગરની હાજરીમાં કેવું થાય, શાકભાજી ફળ માછલી તથા માસ્કની જાળવણી માટે પદ્ધતિ કરવામાં આવે છે. પછીનું છે ગરમીથી, ગરમી તેમજ ઠંડીથી સારવાર, એટલે કે ગરમી અને ઠંડીથી કઈ રીતે સારવાર કરી શકાય. તો શું કહે, તમે ગરમ દૂધ હોય જોયું હશે કે ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાક રેફ્રિજરેટરમાં મૂકી દઈએ છીએ. એટલે શું કરે, રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને, એટલે કે શું કરે, સૂક્ષ્મજીવો રહ્યા એની વૃદ્ધિ થતી કેવી જગ્યાએ ઘટી જાય. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. એટલે કેવું હોય, રહિત હોય છે. તેના માટે દૂધને 70 સેલ્સિયસ તાપમાને, એટલે કે 15-20 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. એ કરવામાં ગરમ કરી દેવું અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. એટલે કે મોટું થઈ જાય સંગ્રહ. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. એટલે કે શું થઈ જાય, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ. પછી સંગ્રહ અને પેકિંગ, તો કે સંગ્રહ અને પેકિંગ કઈ રીતે થાય છે. તો આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવા ચુસ્ત પર પેકેટમાં રાખવામાં, વહેંચવામાં આવે છે. ઉપયોગ કરવામાં હવા ચુસ્ત એટલે હવા હોય ભર્યો નહીં, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષિત આપણને
કક્ષા મળે છે. પછી કે નાઇટ્રોજન નું સ્થાપન, તો કે નાઇટ્રોજન નું સ્થાપન કઈ રીતે થઈ શકે, તો કે આપણે ધોરણ 6 અને 7 માં ભણી ગયા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે. કેવું કે રાઇઝોબિયમ નામનું શું છે, બેક્ટેરિયા છે, તે સ્વિંબીપૂર્ણી વનસ્પતિના નાઇટ્રોજન સ્થાપવામાં કેવું કરે, મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સ્વિંબીપૂર્ણી વનસ્પતિ મૂળ ગંઠિકામાં વસવાટ કરે, એટલે કે મૂળ હોય, મૂળની જે મૂળના દંડ હોય તેઓ ક્યાં કરે, વિકાસ કરે. જો મૂળ તો ક્યાં આવી આવશે કે હોય, તો કે શું આમ મૂળની દંડિકામાં શું કરે, તે વિકાસ કરતો જોવા મળે. પછીનું છે નાઇટ્રોજન ચક્ર, તો કે નાઇટ્રોજન ચક્રમાં શું શું હોય, તો કે વાતાવરણીય નાઇટ્રોજન હોય, તો કે વીજળી એના પછી શું થાય છે, વીજળીના ચમકારો હોય, તો એમાંથી શું થાય, ભૂમિમાં નાઇટ્રોજન કેવું થાય, સંયોજન થાય, એનાથી શું શું થાય, બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત હોય, સંયોજનમાંથી કેવું થાય, નાઇટ્રોજન ઘરે પહોંચે હોય. તો એ રીતે વાતાવરણીય નાઇટ્રોજન શું કરે, નાઇટ્રોજન સ્થાપને બેક્ટેરિયામાં રૂપાંતર કરે દ્વારા વાતાવરણીય નાઇટ્રોજન સ્થાપન કરે, એટલે વાતાવરણીય એમાંથી શું કરે, તો કે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન કેવું કહીએ, ક્ષારમાં રૂપાંતર થાય. ક્ષારનું રૂપાંતર કેવું થયું, ભૂમિના નાઇટ્રોજન બની જાય, ક્ષાર એટલે પાણી થાય, તો કે ભૂમિમાં નાઇટ્રોજન પાણી પાણી કેમાં જાય, ભૂમિમાં, તો કે ભૂમિનું પાછું ચક્ર ચાલ્યા કરે. એ જ રીતે ભૂમિનું નાઇટ્રોજનમાં રૂપાંતર થાય, તો એ કેવું થાય, વનસ્પતિ દ્વારા કેવું થાય, ઉપયોગમાં લેવાનું. પછી શું થાય કે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે, તો વનસ્પતિ ખાય, વનસ્પતિ ખાય તો આપણે શું કેવું, વૃદ્ધિ વૃદ્ધિ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન બધું એટલે બહાર આવે. તો કે આપણા વાતાવરણમાં કેટલું હોય નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે, તો કે 78% હોય. કેટલું હોય, 78% નાઇટ્રોજનનું સૌથી વધારે વાતાવરણમાં જોવા મળે. કેટલું, 78%. નાઇટ્રોજન બધા જ સજીવો માટે આવશ્યક ઘટક છે, એટલે કેવો આવશ્યક ઘટક, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન સીમાં તે હાજર હોય છે, હાજર હોય છે. તો આપણે આ પાર્ટ અહીંયા સુધી સમજીએ, આગળના પાર્ટ 2 માં સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું.